मीडिया लेक्चर इट इज आवर टॉपिक इज यूनिट नंबर 3 इन स्टैंडर्ड 7 तो 7 માં આપણે સ્ટડી કરવાનું છે યુનિટ નંબર 3 જેમાં એક્ટિવિટી નંબર 6 જે છે એનું ટાઇટલ છે શંકર ઓફ શિવ શિવ નો શંકર શું છે આપણે એ સ્ટોરી દરમિયાન જોઈએ પેજ નંબર ટેક્સ્ટબુક માં 32 ઉપર છે શંકર ઓફ શિવ શિવ નો શંકર મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ શિવ વસાવડા જે નામના વ્યક્તિ જે છે श्रीमान शिव वसावड़ा के शू है तो एक साइंटिस्ट है पोते एक वैज्ञानिक है ही हैज अ वेरी डियर फ्रेंड नेम शंकर तेरा पास एक बहुत सारो मित्र जे छे जेनु नाम छे शंकर दे यू एंड वर्क टुगेदर लुक एट देयर फोटोग्राफ्स ते बन्ने साथे ज रहे छे अने सामे एमनो फोटोग्राफ एना बन्ने ना फोटोज आपेला छे तो ए तमे जो द मेन विथ अ मुस्टाच शिव वसावड़ा मुस्टाच मीन्स मूछो तो जे मानस मीन्स के फोटोग्राफ में जेना फेस पर मूछ छे ए कोण छे तो के शिव वसावड़ा छे यस शिव हैज अ मुस्टाच एंड शंकर हैज नॉट हाँ शिव जे नाम नो व्यक्ति श्रीमान शिव जे छे एमने शू छे तो के एमना फेस पर मुस्टाच छे मीन्स के एमने मूछो छे अने शंकर ने नथी शिव गेट्स अप अर्ली इन द मॉर्निंग शिव जे छे ए हमेशा सवारे क्यारे उठे छे तो के वेलो उठे छे ही प्रेक्टिस योगा फॉर एन आवर ते एक कलाक योगा क्षण जे छे ए करे छे शंकर डज नॉट प्रेक्टिस योगा पण जे शंकर जे छे ए योगा करतो नथी ही मेक्स टी एंड ब्रेकफास्ट फॉर शिव तो ते शू करे छे तो ए शंकर जे शंकर छे ए शिव माटे टी अने ब्रेकफास्ट એટલે કે ચા અને નાસ્તો બનાવે છે શંકર ડઝ નોટ ટેક ટી કોફી ઓર બ્રેકફાસ્ટ અને શંકર પોતે જે છે એ ચા કોફી નાસ્તો કંઈ પણ કરતો નથી અરાઉન્ડ 10 એએમ ધે લીવ ધેર હાઉસ 10 વાગ્યા નજીક તેઓ પોતાના ઘરેથી નીકળી જાય છે ધે ગો ટુ ધ લેબોરેટરી ક્યાં જાય છે તો કે એ લેબોરેટરી જે છે ત્યાં જાય છે इट इज अ 50 किलोमीटर्स अवे फ्रॉम देयर होम ते लेबोरेटरी जे छे ए પોતાના ઘરે થી એ લેબ કેટલી છે એટલે 15 કિલોમીટર જેટલી દૂર છે શંકર ડ્રાઇવ્સ અ કાર કોણ ચલ કાર જે છે કોણ ચલાવે છે તો કે શંકર જે છે એ ગાડી ચલાવે છે હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ તે ક્યારે ટ્રાફિક ના નિયમો નો ભંગ કરતો નથી શિવ લાઇક્સ મ્યુઝિક શિવ જે છે એને સંગીત બસ ગમે છે હી સેઝ તે કહે છે પ્લે વૈષ્ણવ જન તો તેને લે કહીએ એન્ડ શંકર સ્ટાર્ટ સિંગિંગ તો એને જે છે એ જે મ્યુઝિક નો એટલે કે સંગીત નો ખૂબ શોખ છે કોને તો કે શિવ ને એટલે શું આપે છે ઇન્સ્ટ્રક્શન શંકર ને કહે છે કે વૈષ્ણવ જન તો તેને લે કહીએ એક ગીત ગા એટલે શંકર જે છે એ ગાવાનું ચાલુ કરી દે છે ही कैन डू बोथ द थिंग्स टुगेदर विदाउट एनी मिस्टेक ते बन्ने काम आ शंकर जे छे बन्ने काम करे छे एक साथे कोई पण मिस्टेक એટલે ભૂલ કર્યા વગર કયું બે કામ તો કે ગાડી ડ્રાઈવ કરવાનું કે ગાડી ચલાવવાનું સાથે સાથે જે સોંગ જે છે એને ગાવાનું તો કે ગાવાનું અને ગાડી ચલાવવાનું બન્ને કામ સારી રીતે કરે છે કોઈ પણ ભૂલ વગર ही इज अ गुड ड्राइवर एंड गुड सिंगर टू ते સારો એવો ડ્રાઈવર ગાડી ચલાવનાર સારો એવો સિંગર એટલે કે ગાનાર છે ગાયક છે ઇન ધ લેબોરેટરી શિવ પ્રિપેર અ ન્યુ ટાઈપ ઓફ રોબોટ એની જે લેબોરેટરી જે પહોંચે છે ત્યાં અત્યારે જે શિવ છે એ કયું વર્ક કરે છે તો કે એક સારો એવો રોબોટ એ બનાવે છે શિવ પ્રિપેર અ ન્યુ ટાઈપ ઓફ રોબોટ એક નવો રોબોટ બનાવે છે ધેટ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે આ રોબોટ કેવો છે તો કે એ રોબોટ એવો બનાવે છે કે જે બાળકોને એના ભણવામાં અને એની સાથેના રમવામાં મદદ કરશે ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ તે ક્યારેય તે બાળકો ઉપર ગુસ્સો કરશે નહીં શંકર હેઝ સીન ઇન ધીસ એક્સપેરિમેન્ટ અને શંકર જે છે એ શિવને આ એક્સપેરિમેન્ટ આ જે શોધ એ કરે છે અથવા તો જે બનાવે છે એમાં એ શું કરે છે તો એની મદદ કરે છે ही इज अ गुड हेल्पर ते सारे को मदद करता छे ही आल्सो प्रिपेयर लंच फॉर शिव ते बपोर नु जमवानु पण शिव माटे बनावे छे कोण तो के शंकर जे छे ए शिव माटे बपोर नु जमवानु पण बनावे छे शंकर इज अ गुड कुक टू शंकर जे छे ए सारो एवो रसोईयो पण छे
They return home around 5:30 p.m. તેઓ પોતાની લેબથી ઘરે જે છે એ 5:30 વાગ્યા આજુબાજુ જે છે એ ઘરે આવે છે. They usually play chess. તે વધારે પડતા શું રમે છે કે ચેસ રમે છે. Sometimes she wants to play cricket. ક્યારેક શિવ જે છે એને ક્રિકેટ રમવાનું મન થાય, મીન્સ કે એ ક્રિકેટ રમવા માટેની ચાહના થાય. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર, તો શંકર એના જે છે એ સારો એવો ક્રિકેટર છે. હી કેન બોલ એઝ હી વોન્ટ્સ, એ એવો ક્રિકેટ કરતા મીન્સ કે એવો ક્રિકેટનો રમનાર છે કે જેવી રીતે શિવને બોલ જોતા હોય એ એવી રીતે એને બોલિંગ કરે છે. શિવ સેઝ બોલ એટ 160 કિલોમીટર પર અવર સ્પીડ. જો શિવ એમ કહે કે 160 કિલોમીટરની પર અવરની ઝડપે બોલ ફેંક, તો એ એ રીતે ફેંકે છે. એન્ડ ધેન હી ઇઝ, અને એ એવું જ કરે છે. શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલર, એ શંકર જે છે એ જ બોલને ફેંકે પણ છે અને એને સ્ટોપ એટલે કે ઉભો પણ રાખે છે. હી ઇઝ ધ વિકેટ કીપર એટ ધ સેમ ટાઈમ, તે વિકેટ કીપર પણ એ જ સમયે બને છે, બોલિંગ પણ કરે છે અને વિકેટ કીપર તરીકે પણ એ જ રહે છે. After dinner, Shiv checks his emails. જમી લીધા પછી શિવ જે છે એ પોતાના ઈમેલ ચેક કરતો હોય છે. He also writes a blog about his day. એ પોતાના દિવસ માટે બ્લોગ પણ લખે છે. શંકર ડઝ નોટ ટેક અ ઇન્ટરેસ્ટ ઇન ધેટ, પણ શંકર જે છે એને આવો કોઈ ઇન્ટરેસ્ટ એમાં કોઈ રસ નથી. હી સિટ્સ નિયર હિમ, એટલે શું કરે છે કે માત્ર એની બાજુમાં બેસે છે. શંકર ઇઝ લાઈક અ લિવિંગ એન્સાયક્લોપીડિયા, એન્સાયક્લોપીડિયા એટલે કે માહિતીનો જે હલતચલતો માહિતી વાળો જે સ્ત્રોત છે એ કોણ છે, તો કે શંકર છે. He is always ready with all information. એ હંમેશા બધી ઇન્ફોર્મેશન સાથે એ રેડી જ હોય છે, તૈયાર જ હોય છે, એને બધી ખબર હોય છે. કોને, તો કે શંકર ને. શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. શિવ જે છે એ 11 વાગ્યા આજુબાજુ જે છે એ શું કરે છે, તો કે સુવા માટે જાય છે. હી સેઝ ટુ શંકર, તે શંકરને કહે છે, સેટ ધ ટેમ્પરેચર ઓફ ધ રૂમ 24 સેલ્સિયસ. તે જે શંકર જે છે એને કયો ઓર્ડર આપે છે શિવ જ્યારે સુવા જાય ત્યારે, તો કે રૂમનું ટેમ્પરેચર જે છે એ કેટલું સેટ કરી દે, તો 24 ડિગ્રી સેલ્સિયસ એને સેટ કરી દે. સેટ ઇટ 2 ડિગ્રી હાયર એટ 3 a.m. 3 વાગ્યા આજુબાજુ એને 2 પોઈન્ટ જે છે એ હાયર સેટ કરી દે. એન્ડ વેક અપ એટ 5:30 in the morning, અને એમને ક્યારે ઉઠાડે કે 5:30 એમને ઉઠાડે. Does Shankar go to bed? તો આપણે પ્રશ્ન થાય, તો પછી શું શંકર પણ સુઈ જાય છે? No dear friends, he goes not to need sleep. તો ના બાળકો મિત્રો, એ જે શંકર છે એને સુવાની જરૂર પડતી નથી. He sits in his special chair. એ પોતાની જે special chair જે છે એમાં બેસે છે. He pulls out a wire from his stomach. અને પોતાના પેટમાંથી વાયર બહાર કાઢે છે. એન્ડ પુટ્સ ઇટ ઇન અ પ્લગ, અને પ્લગમાં એને અટેચ કરે છે, એને લગાવે છે. હી સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ, અને એ પોતાની જાતને ચાર્જ કરવાનું શરૂ કરે છે. તો આ ઉપરથી આપણને ખબર પડે કે આ શંકર છે શું છે, એ પણ એક રોબર્ટ છે. કોનો બનાવેલો, તો કે શિવનો બનાવેલો રોબર્ટ, જેને પોતાના જેવો જ જે છે એ લુક આપેલો છે અને એનું નામ આપેલું છે શંકર, કે જે એની બધી જ જે ડેઇલી રૂટીન છે એ રૂટીનમાં એની મદદ કરે છે. તો એ આપણે જોયું. હવે એના ઉપરથી આપણે જે પ્રૂફ થોડા એવા જે છે એ આપણે આગળ ટેલી કરી લઈએ. શંકર હેઝ અ બિગ મુસ્ટાચ, શંકરને મોટી એવી મૂછો છે, સાચું કે ખોટું? તો આપણને ખબર છે શિવને મુસ્ટાચ છે, શંકરને નહીં. તે વાક્ય કેવું આવશે, ફોલ્સ. ત્યાં લખો ફોલ્સ. ત્યારબાદ સેકન્ડ, શંકર હેલ્પ્સ શિવ ઇન ધ લેબોરેટરી, શંકર જે છે એ શિવને લેબોરેટરીમાં મદદ કરે છે, સાચું કે ખોટું? તો કે હા કરે છે, એટલા માટે વાક્ય ટ્રુ. નંબર 3, શંકર ઇઝ અ ગુડ કુક, શંકર જે છે એ સારો એવો રસોઈયો છે, તો કે હા. તો આમાં જે થર્ડ છે એમાં પણ આવશે આન્સર ટ્રુ. 4th,
शिव इज अ यूनिक क्रिकेटर, शिव जे छे ए यूनिक क्रिकेटर छे, तो के ना शिव ने कौन छे यूनिक क्रिकेटर शंकर छे, तो आ वाक्य खोटू छे એટલે આપણે લખવું ત્યાં ફોલ્સ। शिव चेक्स ईमेल रेग्युलरली, जो छे शिव जे छे એ પોતાના ઈમેલ ચેક કરે છે, તો કે હા કરે છે, ત્યાં પાછળ જે છે એમાં રેગ્યુલરલી લખજો અને વાક્ય જે છે એમાં લખજો જવાબમાં ટ્રુ। ત્યારબાદ જે છે એ બે સિક્સ એન્ડ સેવન એ તમારે જાતે કરવાના રહેશે, સિક્સ અને સેવન એ તમારે જાતે કરવાના છે। ત્યારબાદ જોઈએ સીમાં જે તમને વાક્ય આપેલા છે એ વાક્ય યુનિટમાં કઈ રીતે દર્શાવવામાં આવેલા છે એ તમારે લખવાનું છે, કે જે વિધાનો છે એનો અર્થ તમને આપેલો છે તો એના પ્રોપર વાક્ય તમને શું આપેલું છે તમારે લખવાનું છે। ફોર એક્ઝામ્પલ કહી દઉં, શંકર ઓલવેઝ ફોલોઝ ધ ટ્રાફિક રૂલ્સ, શંકર જે છે એ હંમેશા ટ્રાફિક રૂલ એટલે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે। આ આપણને અર્થ સમજાય તો એનું વાક્ય યુનિટમાં કઈ રીતે કીધું છે તો એ આપણે કહે છે હી નેવર બ્રેક ધ ટ્રાફિક રૂલ્સ, તે ક્યારેય ટ્રાફિક રૂલને ભંગ કરતો નથી। તો આવી રીતના તમારે આ એક્સરસાઇઝ પણ તમારે જાતે કરવાની છે। શંકર કેન કુક ગુડ ફૂડ, શંકર જે છે એ સારો ખોરાક બનાવે છે, તો એના માટે આપણે યુનિટમાં શું આપ્યું છે તો એ તમારે પહેલા વિચારવાનું, તો એ આપેલું છે સાથે સાથે લખતા જાજો। શંકર ઇઝ અ ગુડ કુક, શંકર ઇઝ અ ગુડ કુક। ત્યારબાદ થર્ડ, શિવ ડઝ નોટ ગેટ અપ લેટ ઇન ધ મોર્નિંગ, શિવ જે છે એ ક્યારે મોડો જે છે ઉઠતો નથી, તો એમાં લખો શિવ ગેટ્સ અપ, શિવ ગેટ્સ અપ અર્લી ઇન મોર્નિંગ, ઇન ધ મોર્નિંગ શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ। થર્ડ, શિવ ડઝ નોટ સોરી ફોર્થ, ઇટ વિલ બી કાઇન્ડ વિથ ધ ચિલ્ડ્રન, તે હંમેશા બાળકો સાથે દયાળુ એવું વર્તન કરશે, તો એમાં લખો ઇટ વિલ, ઇટ વિલ નેવર એંગ્રી, નેવર એંગ્રી, નેવર બી એંગ્રી, ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ વિથ ચિલ્ડ્રન। પછી આપણે આપેલું છે પાંચમું, ધેર ઇઝ નો અધર ક્રિકેટર લાઈક શંકર, શંકર જેવો બીજો કોઈ ક્રિકેટર હશે નહીં, તો એમાં લખો શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર, શંકર ઇઝ અ યુનિક, યુનિક એટલે કે એના જેવું કોઈ બીજું ના હોય એને કહેવાય યુનિક, તો લખો એમાં શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર। પછીનું વાક્ય છે શંકર કેન ગીવ એની ઇન્ફોર્મેશન વી આસ્ક ફોર, શંકર જે છે એ આપણે કોઈ પણ ઇન્ફોર્મેશન માહિતી એને પૂછીએ તો એ બધી રીતે આપણે કહે છે, તો લખો એમાં શંકર ઇઝ ઓલવેઝ રેડી વિથ, ઓલવેઝ રેડી વિથ ઓલ ઇન્ફોર્મેશન, ઓલ ઇન્ફોર્મેશન। ત્યારબાદ વાક્ય છે શિવ ટ્રાય ટુ પ્રિપેર અ રોબોટ ઇન હિઝ લેબોરેટરી, શિવ જે છે પોતાની લેબોરેટરીમાં રોબોટ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, તો એમાં લખો શિવ પ્રિપેર, શિવ પ્રિપેર્સ અ ન્યુ ટાઈપ ઓફ રોબોટ, અ ન્યુ ટાઈપ ઓફ રોબોટ ઇન ધ લેબોરેટરી, ઇન ધ લેબોરેટરી। આઠમું, શંકર ચાર્જિસ હિમસેલ્ફ એટ નાઇટ, શંકર જે છે એ રાતના સમયે પોતાની જાતને ચાર્જ કરે છે, તો એમાં લખો હી સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ, હી સ્ટાર્ટ્સ અથવા તો શંકર લખો તો પણ ચાલે, શંકર ચાર્જિસ હિમસેલ્ફ ટુ
नाइटर. शंकर शास्त्राल जी हिमसेल्फ लखो एक्सेल्फ लखो तो पण चाले. शंकर चार्जेस हिमसेल्फ एट नाइट. त्यार बाद छे एक्टिविटी नंबर 7. एमां तमारे एवरीडे એટલે કે દરરોજની જે ક્રિયા છે એ તમારે કહેવાની છે, પણ કોની કોની, માત્ર તમારી નહીં. પહેલી જે આડી લાઈન છે એ કોષ્ટકમાં પહેલા તો આપણે આડી જે લાઈનમાં છે ને એ રીતે જોતા જજો. ફર્સ્ટ માં લખવાનું છે આઈ એમ, તમારું નામ. પછી છે બીજો અવકલન, એમાં આઈ ખાલી જગ્યા ઇઝ માય મધર, તો ત્યાં તમારું ખાલી જગ્યા છે એમાં કોનું નામ લખવાનું છે, તમારા મમ્મીનું. પછી છે માય ફાધર નેમ ઇઝ, પછી એમાં તમારા પપ્પાનું, અને ખાલી જગ્યા ખાલી જગ્યા માય કઝિન, પછી નામ લખવાનું છે તમારા કઝિન, મિત્ર ભાઈ બહેનો હોય તો એમનું નામ. એવી રીતે નીચે તમે જુઓ તો બીજા વાક્ય આપેલા છે, આઈ બ્રશ માય ટીથ એટ 7:30 ઇન ધ મોર્નિંગ. હું જે બ્રશ છે એ સાડા સાતે, સવારના સાડા સાતે કરું છું. ત્યારબાદ કીધું સી બ્રશિસ હર ટીથ એટ 5:30 ઇન ધ મોર્નિંગ. પછી ના કોષ્ટકમાં કોણ આવી શકે, તો તમારા મમ્મી વિશે, કે એ 5:30 વાગે સવારના 5:30 વાગે બ્રશ કરે છે. થર્ડમાં તમારા પપ્પા વિશે કીધું છે, હી ક્લીન્સ હિઝ ટીથ એટ 5:30, કે તે પણ મારા પિતા જે છે, મારા પપ્પા જે છે, કે સવાર 5:30 વાગે બ્રશ કરે છે. અને ધે બ્રશ ધેર ટીથ એટ, પછી તમારા કઝિન્સ વાળું આપેલું છે કે તેઓ પોતાના બ્રશ જે કરે છે, પછી બ્લેક આપે છે, તો એમાં તમારે એ તમારી રીતે જે છે એ ટાઈમ લખવાનો રહેશે. અથવા તમને પૂછીને લખો, અથવા તમારી રીતે લખો તો પણ ચાલશે. ત્યારબાદ છે આઈ વિલ ખાઈ જગ્યા ફ્રોમ 8:30 to 9:30. તમે ન્યૂઝપેપર વાંચતા હોય, કોઈ સ્ટોરી બુક વાંચતા હોય, અથવા કોઈ બુક વાંચતા હોય, તો એ ખાલી જગ્યામાં એનું નામ લખવાનું છે કે હું 8:30 થી 9:30 આ વાંચું છું, તો ત્યાં તમારું. પછી નામાં સી રીડ્સ ખાલી જગ્યા એવરી ડે, તો તમારા મમ્મી જે વાંચે છે એનું નામ. થર્ડમાં હી રીડ્સ, પપ્પા જે વાંચે છે તે. અને લાસ્ટમાં ધે રીડ, તમારા કઝિન્સ વાંચતા હોય એ નામ લખવાનું છે. ત્યારબાદ આઈ ગો ટુ ખાઈ જગ્યા એટ ખાઈ જગ્યા. પછી તમારે કોઈ સ્થળે જતા હોય તો એ અને નીચે એનો ટાઈમ, પહેલી ખાઈ જગ્યામાં સ્થળનું નામ, બીજી ખાઈ જગ્યામાં સમય લખવાનો છે. પછી સી ગોઝ ટુ, પછી તમારા મમ્મી કોઈ સ્થળે જતા હોય તો પહેલી ખાઈ જગ્યામાં સ્થળ, અને પછી એટ પછીની ખાલી જગ્યા છે એમાં ટાઈમ. ત્યારબાદ પપ્પાવાળા કોષ્ટકમાં હી ગોઝ ટુ, પછી જે સ્થળનું નામ આવતું હોય ત્યાં, અને એટ પછીમાં એ સમય. અને ધે ગો ટુ, એમાં તમારા કઝિન્સ કોઈ સ્થળે જાય છે તેનું નામ, અને એટ પછી એનો સમય. પછી નામ છે આઈ પ્લે ખાઈ જગ્યા ઇન ધ ઇવનિંગ વિથ, હું આ સમય દરમિયાન દરરોજ સાંજે જે છે કંઈક રમતા હોય, ફરી સમય ક્રિકેટ રમતા હોય, આઈ પ્લે ક્રિકેટ ઇન ધ ઇવનિંગ વિથ ફ્રેન્ડ્સ, તો ત્યાં પહેલી ખાઈ જગ્યામાં જે રમો છો એમનું નામ, અને નીચે જેની સાથે રમો છો તે. પછી છે સી, તમારા મમ્મી એ સાંજના સમયે શું કરે છે, તો એનું નામ અને એનો સમય. પછી નામાં પપ્પા જે કરે છે એ સમય દરમિયાન એમનું નામ અને એનો સમય. અને પછી છેલ્લામાં કઝિન જેને કરે છે એનું નામ અને એનો સમય. પછી છે આઈ વોચ ખાઈ જગ્યા ઓન ટેલિવિઝન, હું ટીવીમાં તમે જે કંઈ જોતા હોય તો એ શોનું નામ. શી વોચિસ ખાઈ જગ્યા ઓન ટીવી, તમારા મમ્મી કંઈ જોવે છે શો, તો એનું નામ. હી વોચ, તો પપ્પા જે જોતા હોય તો એનું નામ. અને ધે વોચ, પછી જે કઝિન જોતા હોય એનું નામ. અને લાસ્ટ જે છે કોષ્ટકમાં ત્યાં આઈ સ્લીપ એટ ખાઈ જગ્યા, એમાં માત્ર તમે જે ટાઈમે સૂતા હોય એ સમય લખવાનો છે. પછી મમ્મીનામાં જે છે એમાં સી, પછી એ સુવાનો ટાઈમ લખવાનો છે એમાં સી સ્લીપ્સ, અથવા તો ગોઝ ટુ બેડ જે પપ્પામાં આપેલું છે તમે લખી શકો છો, સી ગોઝ ટુ બેડ એટ, પછી એક પછી ખાઈ જગ્યામાં ટાઈમ, અને ઉપર તમે પપ્પાવાળા જે કોષ્ટકમાં વાક્ય છે એ જ તમે લખી શકો છો. પછી ના જે ફાધર નું કોષ્ટક આપેલું છે એમાં હી ગોઝ ટુ બેડ એટ, તો એમાં માત્ર ટાઈમ જ. અને ધે વાળું જે કઝિન્સ છે એમાં પણ તમે લખી શકો, ધે ગો ટુ ગોઝ ટુ બેડ, ધે ગો ટુ બેડ એટ, પછી એનો ટાઈમ, ધે સાથે મોઢું પર આવશે, કે ગો, ધે ગો ટુ બેડ એટ, પછી જે ટાઈમે તે સૂતા હોય એ સમય. પછી છે નીચે તમને વાક્ય આપેલા છે, એ વાક્યમાં જે વાક્ય સાચું હોય એ તમારે લખવાનું, એના સામે તમારે રાઈટ કરવાનું છે.
શેનો પહેલું વાક્ય જે છે એમાં ત્રણ વાક્ય સીવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ સીવ જે છે એ સવારના વેળો ઉઠે છે તો આમાં આપણે મિની ગેટ થાય છે પણ ગ્રામેટિકલ ટર્મ ને લઈને આપણે જે ટેન્સ શીખા છી જે કાળ આપણે શીખા છી તો એ ને ધ્યાનમાં લઈને કયું વાક્ય સાચું છે એ આપણે ટિક માર્ક કરવાનું છે સીવ સીવ એ એક વ્યક્તિનું નામ છે મીન્સ કે હી શી ઇટ સાથે સાદા વર્તમાન કાળનું વાક્ય હોય તો હી શી ઇટ સાથે હકાર વાક્યમાં એસ કે ઈએસ લાગે જોઈએ તો પણ આગળ શિવ ગેટ અપ અને ગેટ અપ એ મૂળરૂપ છે તો શિવ સાથે મૂળરૂપ ન આવે આ વાક્ય પહેલા તો કેમ છે મોર્નિંગ એટલે કે આ સાદા વર્તમાન કાળનું હકાર વાક્ય છે શિવ ઇઝ ગેટ અપ અને તો ઇઝ પછીની વાક્ય વાત હોય તો એમાં આઈએચ વાળું રૂપ આવું જોઈએ તો બીજું ને ત્રીજું વાક્ય ખોટું છે પેલું કયું સાચું છે પહેલું તો પહેલા વાક્યના બોક્સમાં રાઈટ કરો ત્યારબાદ સમર ડઝ નોટ ટેક્સ બ્રેકફાસ્ટ બીજું જે વાક્ય છે નકાર વાક્ય છે અને એ પણ સાદા વર્તમાન કાળ છે ડુ કે ડઝ આવે તો એ વર્તમાન કાળ થાય તો સાદા વર્તમાન કાળ નકાર વાક્ય પર જોતા હતા ત્યારે કીધું હતું કે વાક્ય જે છે એમાં આગળ પહેલા શું આવે તો કે આગળ જે છે પહેલા આવું જોઈએ ડુ અથવા ડઝ અને ત્યારબાદ ક્રિયાપદ આઈએનજી વાળ સોરી ક્રિયાપદ જે છે એનું મૂળ રૂપ એટલે કે વી વન જ્યારે સાદો વર્તમાન કાળ આપણે જોતા હતા કે વચ્ચે શું આવે નોટ તો નોટ ની આગળ જે છે એ ડુ અથવા ડઝ અને એની પાછળ જે છે એ ક્રિયાપદનું મૂળ રૂપ હકાર વાક્ય ઉપર આપણે પહેલું જોયું ત્યારે જ આપણે જોયું કે હકાર વાક્ય હોય તો હી શી ઇટ સાથે એસ કે ઈએસ વાળું રૂપ બાકી બધા સાથે મૂળ રૂપ તો એ સાદો વર્તમાન કાળ જે છે એ તમને પૂછવામાં આવેલો છે તો સાદા વર્તમાન કાળ હજુ પણ ન ખબર હોય તો એકવાર કહી દો જે ક્રિયા દરરોજ નિયમિત એવો સ્થાપી હોય ક્રિયા દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાય છે એનો હકાર વાક્ય જ્યારે તમને આપેલું હોય ત્યારે હકાર વાક્યમાં હી શી અને ઇટ સાથે એસ કે ઈએસ વાળું રૂપ ફરીથી એકવાર હી શી અને ઇટ સાથે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ બીજા બધા છે કયા કયા તો કે આઈ વી યુ એકવચન યુ બહુવચન અને બીજું વર્ડ છે એ છે ધે એ બધા સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મીન્સ કે વી વન તો આ ક્રિયાપદનું મૂળ રૂપ એ બધા સાથે ક્રિયાપદનું મૂળ રૂપ ખાલી છે એમાં અને બાકી બધા એસ કે ઈએસ એ આપણે ઉપર ખાલી જગ્યાએ જે વાક્ય જોયું એમાં જ તમે જોઈ લો પેજ તમારું એક્ઝામ્પલ શિવ ગેટ્સ અપ શિવ એ હી શીટમાં આવે છે અને ગેટ જે છે ગેટ અપ ને બદલે એને પાછળ એસ કે ઈએસ લઈ ગયો શું એમ ગેટ્સ અપ આ બીજું વાક્ય છે નકાર જ્યારે નકાર અને પ્રશ્નાર્થ હોય સાદા વર્તમાન કાળનું નકાર કે પ્રશ્નાર્થ વાક્ય કરો ત્યારે પહેલી ખાલી જગ્યામાં ડુ અથવા ડઝ અને બીજી ખાલી જગ્યા હોય એમાં ક્રિયાપદનું મૂળ રૂપ એ પછી હી શી ઇટ હોય તો પણ ભલે આઈ વી યુ કે ધે હોય તો પણ ભલે તો આઈ વી યુ ધે એ જે છે એમાં શું લાગશે એની બા એની ખાલી જગ્યામાં તો એ આઈ વી યુ ધે સાથે હોય તો પહેલી ખાલી જગ્યામાં ડુ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને હી શી ઇટ હોય તો પહેલી ખાલી જગ્યામાં ડસ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો એને ધ્યાનમાં લઈને તમારે આમાં જે વાક્ય સાચું છે એ તમારે ગ્રામેટિકલ રીતે સાચું હોય કે એને રાઈટ કરવાનું છે તો બીજું જે વાક્ય છે એમાં આપણે હવે નકારનું આપણે પોર્શન જોઈ ગયા તો ખબર આપણે પડી કે શંકર પછીનું વાક્ય હોય એમાં ડઝ આવવું જોઈએ અને પાછળ મૂળરૂપ આવવું જોઈએ તો વાક્ય જોતા જાય શંકર ડઝ નોટ ટેક્સ બ્રેકફાસ્ટ ટેક્સ અને ડઝ પણ લગાવ્યું છે અને ટેકને ઈએસ પણ લગાવેલું છે તો એ વાક્ય ખોટું છે એટલે તો નહીં આવે શંકર ડઝ નોટ ટેક બ્રેકફાસ્ટ સંગત પછી ડુ કે ડઝ માંથી ડઝ આવે અને ટેક જે છે એનું મૂળ રૂપ આવે ટેક ટુ ટેક આ વાક્ય સાચું છે તો ત્યાં રાઈટ કરજો અને છેલ્લું છે સંકર ઇઝ નોટ ટેક તો સંકર પછી ઇઝ લખો તો જ્યારે સાદો વર્તમાન કાળ હોય સાદા વર્તમાન કાળ નકારમાં પહેલી ખાલી છે કે નોટ ની આગળ ઇઝ લાગે નહીં ઇઝ આવે ને એટલે એ વાક્યમાં ખોટું છે એટલે તમારો રાઈટ કેમાં કરવામાં આવશે બીજું સેન્ટેન્સ છે કે બોક્સમાં એવી રીતે ત્રીજામાં જોવો શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લેઇંગ હોકી હવે શિવ એન્ડ શંકર તો જો અહીંયા તમને ભૂલ થવાના ચાન્સીસ રહે જો સરખું ન
સંજ્ઞા હોય તો કે શિવ અને શંકર એક વ્યક્તિ નથી કેટલા છે વ્યક્તિ બે થઈ ગયા તો આપણે વાત કરતા હોય જે ટેન્સ કરતા જોતા હતા આપણે ત્યારે કીધું હતું કે હી શી ઇટ એકવચન હોય તો જ તમારે ડઝ મૂકવાનું થાય પણ હી શી ઇટ એક કરતા વધી જાય મીન્સ કે એક કરતા વધુ હોય એટલે બહુવચન થાય તો હી શી ઇટ નું બહુવચન શું થાય ધેર થાય તો ધેર સાથે ડુ અને ડઝ માંથી શું લાગે ડુ લાગે એટલા માટે એ વાક્ય જોડો શિવ અને શંકર પછી શું લગાડેલું છે ડુ તો ક્યારે પેલું નામ વાંચીને સીધું ડઝ મૂકી દેવાનું નહીં એ નામની સાથે કોઈ બીજી વ્યક્તિ પણ એમાં જોડાયેલી હોય તો એ એકવચન ને શું થઈ ગયું હશે બહુવચન થઈ ગયું હશે તો એ ધેમાં આવે બહુવચન છે તો ભલે ધે ન હોવા છતાં પણ ધે આવે શું કામ કારણ કે ત્યાં એક વ્યક્તિ નથી એક કરતા વધારે વ્યક્તિ છે એટલે તાવાતને ખાસ ધ્યાનમાં રાખજો શિવ અને શંકર એક ને બે છે એટલા માટે છોકરા હોવા છતાં મીન્સ કે હી હોવા છતાં પણ ત્યાં ડુ આવ્યું શું કામ તો કે એક નથી કેટલા છે બે છે તો જ્યારે હી શી ઇટ એ વધી જાય એક કરતા વધે મીન્સ કે ધેમાં એની કાઉન્ટિંગ થાય ધેમાં એની ગણતરી થાય અને ધે સાથે ડુ અને ડસ મળી શું આવે ડુ આવે તો ત્યાં શિવ અને શંકર પછી જે ડુ વાળું વાક્ય છે એ સાચું તો પેલું ને ત્રીજું બંનેમાં ડુ છે તો એ સાચું પછી વાત કરી કે ડુ અને ડઝ આવ્યું છે તો પછી નોટ આવ્યું છે નોટ પછી કેવું વાક્ય કેવું વર્બ આવવું જોઈએ એટલે કે મૂળ રૂપ આવવું જોઈએ તો જોઈએ મૂળ રૂપ કેમાં છે તો પહેલું વાક્ય શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લેઇંગ હોકી ડુ નોટ અને પછી પ્લેઇંગ કીધું તો ડુ નોટ પ્લેઇંગ પ્લેઇંગ એ કેનું રૂપ છે ચાલુ વર્તમાન કાળ તો ચાલુ વર્તમાન કાળ હોય તો આગળ શું આવવું જોઈએ એમ ઇઝ અને આર તો એમ ઇઝ આરને બદલે ડુ ડઝ આવ્યું છે એટલે આગળ ડુ ડઝ સાદા કાળનું જે વર્બ છે વાપર્યું છે અને પાછળ આઈએનજી વાળું રૂપ વાપર્યું છે એટલે બંને જે વસ્તુ છે એ ખોટી છે તો પેલું વાક્ય ખોટું ત્યારબાદ છે શિવ એન્ડ શંકર ડઝ નોટ પ્લે હોકી હવે તમને એમ લાગે કે આ વાક્ય સાચું છે પણ મેં હમણાં સમજાવ્યું એમ ડઝ નોટ ન લાગે કારણ કે શિવ અને શંકર એક નથી કેટલા છે બે છે એટલા માટે અહીંયા ડઝ નહીં કેવું શું આવું છે ડુ નોટ પછી પ્લે નું તો મૂળ રૂપ છે એટલે એક વર્બ સાચું છે કારણ કે ડુ અને ડઝ માં મિસ્ટેક છે એટલે બીજું વાક્ય પણ ખોટું ત્રીજું જોઈએ શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે હોકી આ વાક્ય સાચું છે કે શિવ અને શંકર બે છે પછી વાક્ય ડુ ડુ અને ડઝ માંથી ડુ વાક્ય કારણ કે બહુવચન છે એટલે આને ડુ અને પછી નકાર છે એટલે નોટ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ પ્લે નું પ્લે અને પાછળ હોકી તો તમારે ગાઈડ કરવાનું થશે ત્રીજું વાક્ય સાચું છે પેલું ને બીજું ખોટું છે આગળ જોઈએ ધ રોબર્ટ ડઝ નોટ ઈટ ઇટ્સ ફૂડ રોબર્ટ જે છે એ ફૂડ એટલે કે ખોરાક લેતો નથી તો રોબર્ટ એ કેમાં આવે ઈટ માં આવે તો ઈટ માં આવે છે એટલા માટે નકાર વાક્ય છે તો ઈટ સાથે શું આવે ડઝ ઈ શી ઈટ સાથે ડઝ પછી નકાર છે એટલે નોટ અને પાછળ ક્રિયાપદનું મૂળ રૂપ તો આમાં ડઝ નોટ ત્યાં સુધી તો સાચું છે પણ પાછળ ક્રિયાપદ ઈટ એટલે કે ખાવ એને શું લગાવી દીધું છે તો કે એસ લગાવી દીધો છે એટલે આ વાક્ય કેવું બનશે ખોટું તો પેલું નહીં બીજું જોવો ધ રોબર્ટ ડઝ નોટ ઈટ ફૂડ તો આ વાક્ય સાચું છે રોબર્ટ છે એટલે ઈટ એક સાથે લાગે ડઝ તો એ ડઝ લગાવ્યું છે નકાર છે એટલે નોટ છે અને પછી ક્રિયાપદ ઈટ છે એનું મૂળ રૂપ જ છે ઈટ નું ઈટ એટલે એ રાખ્યું છે અને પાછળ ફૂડ તો એ વાક્ય સાચું છે એટલે ત્યાં રાઈટ કરી નાખજો અને લાસ્ટ તો પણ જોઈ લઈએ ધ રોબર ડુ નોટ ઈટ ફૂડ તો ડુ આવે જ નહીં ડુ ક્યારે આવે તો કે આઈ વી એકવચન લઈયું બહુવચન લઈયું અને ધે સાથે તો હી શી ઈટ સાથે હંમેશા ડઝ આવે ડુ ન આવે એટલે એ ત્રીજું વાક્ય પણ ખોટું તો આમાં સાચું વાક્ય આપણે કયું મળ્યું બીજું તો બીજું જે કોષ્ટક છે એમાં રાઈટ કરો ત્યારબાદ છે ધે ગો ટુ લાઇબ્રેરી બાય ધેર કાર તેઓ પોતાની કાર દ્વારા લાઇબ્રેરી જાય છે એવું આ વાક્ય છે પણ એમાં જવા માટેની જે ક્રિયા છે ગો ટુ લાઇબ્રેરી તો એમાં ધે સાથે હકાર વાક્ય છે તો હકારમાં આપણે કીધું કે હી શી ઇટ સાથે એસ કે ઈએસ વાળું રૂપ બાકી બધા સાથે મૂળ રૂપ ત્યાં ડુડસ લાગે નહીં ડુડસ ક્યારે લાગે માત્ર નકાર અને પ્રશ્નાર્થમાં ડુડસ તો વિશે તો આપણે વિચારવાનું નથી એ વાત આપણે નીકળી ગઈ હવે વાત આવી ગઈ કે હકાર વાક્ય છે ને માત્ર હી શીટ સાથે એસ કે યસ અને બીજા બધા સાથે મૂળ રૂપ તો ધે સાથે કેવું આવે મૂળ રૂપ આવે તો મૂળ રૂપ આવ્યું હોય એ વાક્ય સાચું ધે ગો ટુ લેબોરેટરી બાય ધે
લેતા તેઓ લેબોરેટરી એ પોતાના કાર દ્વારા જાય છે તો એ સાથે ગો એ મૂળરૂપ સાચું છે તો પેલું વાક્ય સાચું છે છતાં પણ બીજું એક બીજું જોઈ લઈએ ભૂલ શું છે તે ધે ગોઝ ટુ લેબોરેટરી બાય ધેર કાર ધે સાથે એને એસ કે એસ વાળું રૂપ આપ્યું છે તો એ વાક્ય એટલે ખોટું છે કે એસ ધે છે એટલે એની સાથે મૂળરૂપ જ આવે એસ કે એસ ન આવે ત્રીજા વાક્યમાં શું ભૂલ કરી છે તો ધે ડુ ગો ટુ લેબોરેટરી બાય ધેર કાર ડુ ને ગો બે વાપરેલું છે તો આપણને ખબર છે ડુ ક્યારે લાગે માત્ર ને માત્ર લકાર અને પ્રશ્નાર્થમાં હકાર વાક્યમાં ડુ કે ડસ વપરાય નહીં એટલા માટે એ વાક્ય ખોટું છે તો સાચું વાક્ય મળ્યું આપણને પેલું તો પેલા કોષ્ટકમાં રાઈટ એવી જ રીતના એક્ટિવિટી નંબર 8 છે તમને વર્બ આપેલા છે એ વર્બ ઉપરથી તમારે ખાલી જગ્યા છે એ કમ્પ્લીટ કરવાના છે અને વાક્ય જે છે એ બનાવવાના છે તો જોતા જઈએ પેલું છે સીવ ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ સીવ ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ તો એ ડ્રિંક્સ આપેલું છે કારણ કે હકાર વાક્ય છે એનું નીચે નકાર કર્યું નકાર કર્યું એટલે એની સાથે હી સાથે શું લગાવ્યું પેલી ખાલી જગ્યામાં ડસ અને પાછળની ખાલી જગ્યામાં મૂળરૂપ એટલે ડ્રિંક્સ ઉપર આવ્યું ડસ નીચે ડ્રિંક બીજું જોવો શિવ એન્ડ શંકર પ્લે છે શિવ અને શંકર બે છે એટલા માટે ક્રિયાપદનું મૂળરૂપ આવે એ સ્ત્રીલિંગ લાવે નહીં કારણ કે ભે થઈ ગયું એટલા માટે તો હકાર હતું એટલા માટે એને એ સ્ત્રીલિંગ લાગે કે ન લાગે એ જ આપણે જોવાનું હતું તો બે છે મીન્સ કે ધેમાં આવે એટલે એને મૂળરૂપ પ્લેનું પ્લે છે નીચે ધે સાથે ડુ કે ડસ તો કે ડુ તો પહેલા ખાલી જગ્યામાં ડુ પછી નામાં મૂળરૂપ એટલે સામેલી પ્લે ડુ પ્લે એવી રીતે આપણે ત્રીજા આપણને બનાવવું કીધું શંકર પ્રિપેર્સ લંચ ફોર શિવ પ્રિપેર્સ અને બનાવે છે તો એ કેવું વાક્ય છે તો કે હકાર વાક્ય છે હવે નીચે એના ઉપરથી નકાર બનાવવાનું છે તો એમાં પહેલી ખાલી જગ્યા પૂરી દીધી આપણને કે શિવ સાથે શું આવે ડુ અને ડસ માંથી ડસ હવે ડસ વપરાય છે પાછળની ખાલી જગ્યામાં મૂળરૂપ તો એમાં લખો પ્રિપેર પ્રિપેર પી આર ઈ પી એ આર ઈ એસ લાગશે નહીં ચોથી ખાલી જગ્યામાં ચાંદની ના ટીચ અસ ઇંગ્લિશ ચાંદની મેમ જે છે એ અમને શું ભણાવે છે ઇંગ્લિશ ભણાવે છે તો એમાં ટીચ અને ચાંદની જે છે એના એક ગર્લનું નામ છે એટલા માટે ત્યાં એસ કે એસ માંથી એક લગાવ્યું હવે એનું નકાર કરવું હોય તો શી સાથે શું લાગે ડુ કે ડસ તો કે ડસ તો પેલી ખાઈ છે એમાં તમે ડસ અને સામે નોટ પછી ની ખાઈ છે એમાં લખો ટીચર ટી એ સી એચ સામે તમને એ વર્બ આપેલા છે એમાં આગળ તમને બ્લેન્ક આપેલી છે તો એ બ્લેન્કમાં લખો જે ઉપરની બ્લેન્ક છે તે ટીચર ટી એ સી એચ ટી એસ અને એનું તમે રૂપ તમે બનાવ્યું તો આગળ શું બનાવ્યું ડસ અને ડસ લાઈક એટલે શું બનશે મૂળરૂપ ટીચ પાંચમું સ્ટુડન્ટ્સ રીડ મેગેઝિન ઇન ધ લાઇબ્રેરી સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ જે છે એ લાઇબ્રેરીમાં પુસ્તકો વાંચે છે સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલા માટે ત્યાં એસપીએસ નો લાગે ધે કહેવાય એટલે ધે સાથે મૂળરૂપ એટલે મૂળરૂપ વાપરો રીડ વાપરો ત્યારબાદ છે ધે ટુ ધે ડુ એ નકાર ડુ ક્યારે આવે તો નકારને પ્રશ્નાર્થ હવે પાછળ પ્રશ્નાચિહ્ન નથી એટલે પ્રશ્નાર્થ વાક્ય નથી કેવું બનાવવું પડશે નકાર ડુ પછી ખાલી જગ્યા એવી છે એમાં લખો નોટ નોટ રીડ નોટ રીડ અને સામે જે આપેલું છે ત્યાં લખો આ બારની ખાલી જગ્યા છે તેમાં રીડ અને સામે ઉપર ડુ હશે નીચે રીડ નો રીડ હશે છઠ્ઠું શ્રેયા સિંગ્સ ભજન ઇન ધ મોર્નિંગ શ્રેયા જે છે એ મોર્નિંગ એટલે કે સવારમાં ભજન ગાય છે સિંગ્સ તો એ શી હતું એટલે સિંગ્સ મૂક્યું તો નીચેની ખાઈ છે એટલે સી સી સાથે ડુ અને ડસ માં શું આવશે ડસ પછી નોટ અને પછીની ખાઈ છે કે મેં લખું સિંગ પેલી ખાલી જગ્યામાં ડસ બીજી ખાલી જગ્યામાં સિંગ સામે લખો
सिंस ऊपर डस अरे नीचे सिंग सिंस एस के एस वाला ऊपर तो એમાંથી નકાર કરીએ એટલે કયું લગાવવું પડે ડસ અને પાછળ સિંગ ત્યારબાદ સાતમાં માં ચિલ્ડ્રન ફાઈ જગ્યા ઇન ધ પ્લેગ્રાઉન્ડ સામે આપણને એનો કીવર્ડ આપેલો છે શું એમાં લખવાનું છે બ્લેન્ક માં રન તો રન જે છે તો ચિલ્ડ્રન ચિલ્ડ્રન એટલે કે બાળકો એ બહુવચન એસકેએસ નું વાચક આપણે કેવું છે બહુવચન છે તો બહુવચન હોય ત્યારે આપણે કીધું છે કે ક્રિયાપદ નું મૂળ જ રૂપ તો ખાલી જગ્યામાં લખો રન ચિલ્ડ્રન રન ઇન ધ પ્લેગ્રાઉન્ડ Children run in the playground. नीचे लखो Children, children do not. Children ये बहुवचन छे कारण do और does माथी do लागे. Do not run on the road. On the road तो आपेलुं छे अने आगळ तमे लखो छे Children do not run. सामने तमारे run અને ઉપર અને નીચે દેખાય છે કે છે એમાં લખો ડુ રન એવી રીતનું આઠ નવ અને દસ જે વાક્ય જે છે એ તમારે જાતે આવા વાક્ય ઉપર હકાર અને નીચે નકાર અને જે વર્બ વાપરો છો એ વર્બ તમારે લખવાના રહેશે એ તમારું હોમવર્ક છે ત્યારબાદ નીચે રીડ ધ સેન્ટેન્સ માત્ર વાક્ય જે વાંચવાના છે એક્ટિવિટી નંબર 9 ના તો એ જોઈએ ધ સન ઓલવેઝ રાઇઝિસ ઇન ધ ઈસ્ટ સૂર્ય જે છે હંમેશા પૂર્વમાંથી ઉગે છે ધ સન નેવર રાઇઝ ઇન ધ વેસ્ટ સૂર્ય ક્યારેય પશ્ચિમમાં ઉગતો નથી સેકન્ડ ધ ટ્રેન ઓલવેઝ રન અલોંગ ધ રેલ્સ ટ્રેન જે છે એ હંમેશા એના પાટા પર ચાલે છે ઈટ નેવર રન્સ અલોંગ ધ રોડ એ ક્યારેય રોડ પર ચાલતી નથી Third, the bat always gives birth to young ones. જે બેટ ચાર જગ્યા છે હંમેશા બાળકને જન્મ આપે છે it never lays eggs એ ઈંડા મૂકતા નથી Fourth, the rat always lives in the hole. ઉંદર જે છે હંમેશા હોલ એટલે કે ઘરમાં રહે છે Sometimes it lives behind the big jars on in the cupboards. ક્યારેક એ કબાટમાં રાખેલી મોટી મોટી બરણીઓની પાછળ પણ રહે છે It never lives in the nest. એ ક્યારેય માળામાં રહેતા નથી. Fifth, I always walk to my school. હું હંમેશા ચાલીને શાળાએ જાઉં છું. I sometimes go to school on my friend's bicycle. ઘણીવાર હું મારા મિત્રોની સાથે સાયકલ પર શાળાએ જાઉં મિત્રોની સાયકલમાં શાળાએ જાઉં છું. I never go to school by bus. હું ક્યારેય શાળાએ બસમાં જતો નથી. એવી રીતે નીચે તમને એક્શન આપેલી છે એક્શન સમજાવી દઉં છું કે ઓલવેઝ દરરોજ કરતા હોય તો તેમાં રાઇટ કરવાનું છે નેવર ક્યારેય ન કરતા હોય તો નેવરમાં રાઇટ કરવાનું છે અને સમટાઇમ્સ ક્યારેક ક્યારેક કરતા હોય તો એમાં રાઇટ કરવાનું છે ગેટ અપ અર્લી વેલા ઉઠવું તો એ તમે જેવી રીતે કરતા હોય ઓલવેઝ કરતા હોય તો તેમાં રાઇટ નેવર ક્યારેય ન કરતા હોય એમાં રાઇટ અને ક્યારેક ક્યારેક તો સમટાઇમમાં રાઇટ પછી છે ડ્રિંક ટી ચા પીવી Third, wash clothes, कपड़ा धोवा. Fourth, tell a lie, खोटू बोलवू. Fifth, prepare tea, चा बनावी. Sixth, sing songs, अने के गीत गावा. Seventh, water the plants, छोड़ने पानी पावू. Read a newspaper, छापू वाचू. Get angry, गुस्सो करवो. Go to school, शाळाए जाऊ. Ask question to my teachers, अने शिक्षकों ने प्रश्न पूछवा. આ જે છે એ તમારે કરવાનું રહેશે પછી જે એક્ટિવિટી છે એ તમારે જસ્ટ એમ ન વાંચો એ એક્ઝામ્પલ છે તમારે તમારા ફ્રેન્ડ્સને કહેવાની છે કે તમે રોજ કરતા હોય તો કે આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ એવરી ડે આઈ ગેટ અપ એવરી ડે ઇન ધ મોર્નિંગ હું હંમેશા સાડા વેલું ઉઠું છું તો એ સોરી હું હંમેશા જે છે એ વેલો ઉઠું છું તો એ તમે દરરોજ કરતા હોય તો ઓલવેઝ કીવર્ડ રાખીને તમારે વાક્ય બનાવવાનું છે ક્યારેક કરતા હોય તો સમટાઇમ રાખીને તમારે વાક્ય બનાવવાનું છે અને ક્યારેક ક્યારેક અથવા તો ક્યારેય ન કરતા હોય તો નેવર રાખીને કીવર્ડને યુઝ કરીને તમારે વાક્ય બનાવવાનું છે જે તમે પોસ્ટઅપ કરશો એ પોસ્ટઅપ ઉપરથી તમારે એ વાક્ય બનાવવાના છે તો એ તમારી ઈ એક્સરસાઇઝ છે તો એ વાક્ય અત્યારે ન બનાવો તો ચાલે
થશે તમારે અત્યારે એક કોષ્ટકને જ ખાલી કમ્પ્લીટ કરવાનો છે ત્યારબાદ એક્ટિવિટી નંબર 10 તમને આપેલી છે ફાર્મર ગાર્ડનર અને ટેલર એ કઈ કઈ એક્ટિવિટી પોતે કરે છે એના વિશે વાત કરે છે તો જેને જે લાગુ પડે એ તમારે એમાં લગાડતું જવાનું છે ફોર એક્ઝામ્પલ આપણે આપેલું છે હું તમને કહેતી જાઉં અને નોટ ડાઉન કરતા જજો પ્લગ ધ ફીલ્ડ ખેતર ખેડવું કોણ કરે ફાર્મર તો ફાર્મર આવું કોષ્ટક છે એમાં લખો પ્લગ ધ ફીલ્ડ ત્યારબાદ છે ડિગ્સ ધ લેન્ડ જમીનમાં ખાડો કરવો તો એ કોણ કરે ખાડો કરવો ગાર્ડનર માળી કોઈ છોડ છે એને વાવવો હોય તો એના માટે ખાડો કરે તો એ ગાર્ડનરમાં લખજો સોઝ ધ સીડ્સ એટલે કે બીજ વાવવા એ બંને કરે ગાર્ડનરમાં પણ આવે અને ફાર્મરમાં પણ આવે તો એ બંનેમાં લખજો મેઝર ધ ક્લોથ કપડું જે છે એનું માપવું તો એ કોણ કરે ટેલર કરે તો અહીંયા ટેલરમાં એ લખજો કટ ધ ક્લોથ ઇન ટુ મેની શેપ્સ ઘણા બધા આકારમાં કપડાને કાપવા તો એ કોણ કરે ટેલર તો એમાં લખજો સ્પ્રિંકલ નેસેસરી પેસ્ટિસાઇડ્સ ઓન ધ ફાર્મ પોતાના ખેતરમાં જરૂરી એવા જે ખાતર છે એ નાખે છે ખેતરમાં કીધું છે તો એ કોણ નાખે ફાર્મર તો એમાં લખજો સ્પ્રે નેસેસરી પેસ્ટિસાઇડ્સ ઓન ધ પ્લાન્ટ્સ જે જરૂરી એવી દવાઓ જે છે એનો છંટકાવ કરે છે એ છોડવા ઉપર તો છોડવા ઉપર કોણ કરે તો એ ગાર્ડનરમાં લખજો અટ્રેક્ટ મેની કસ્ટમર વિથ ફેશનેબલ ક્લોથ્સ ફેશનેબલ ક્લોથ જે છે એનાથી એ લોકો જે છે એના ગ્રાહકોને આકર્ષે છે તો એ કોણ કરે એવું ટેલર તો એમાં લખજો મેક્સ અ બ્યુટીફુલ ગાર્ડન જે બગીચો છે એને સુંદર બનાવે છે એ કામ કોણ ગાર્ડનર નું તો એમાં લખજો અને ગેટ્સ અ ગુડ ક્રોપ સારો પાક ઉગાડે છે તો એ કોણ આવે ફાર્મર માં તો એમાં લખજો એવી જ રીતે નીચે રિસેસ ટાઈમ દરમિયાન કોની જે એક્ટિવિટી છે બોયઝ ની ગર્લ્સ ની ટીચર્સ ની કે મિડ ડે મીલ હેલ્પર કોઈ જે બપોરનું જમવાનું આપે છે એના હેલ્પર છે એની તો આ જે જે એક્ટિવિટી લાગુ પડે એ આપણે લખવાની છે રિસેસ સમય દરમિયાન ની પ્લે કબડ્ડી કબડ્ડી રમે મોસ્ટ ઓફ બોયઝ રમે તો એમાં લખો પ્લે લંગડી તો લંગડી જે છે એ મોસ્ટ ઓફ ગર્લ્સ રમતી હોય તો એ ગર્લ્સ માં લખજો સિંગ લાઉડલી ગર્લ્સ ને ગાવાનો શોખ હોય તો એમાં લખજો ગર્લ્સ માં ક્લાઇમ્બ ઓન ધ ટ્રીઝ એ બોયઝ માં લખજો કે ઝાડ ઉપર ચડવું ગો હોમ ગો હોમ તો એ ટીચર્સ માં લખજો કે બ્રેક ના સમયે તે લોકો ઘરે જાય છે રીડ ન્યૂઝ પેપર તો એ પણ ટીચર્સ માં લખજો છાપું વાંચવું રાઇટ હોમવર્ક હોમવર્ક કરતા હોય તો બોયઝ ગર્લ્સ બંને કરતા હોય તો એમાં બંનેમાં લખજો સર્વ મીલ ખોરાક આપવો ખોરાક પીરસવો તો એ કોણ કરે મિડ ડે મીલ હેલ્પર એમાં લખજો વોશ ધ ડિશીઝ બધાની ડિશો જે છે એને વોશ કરવાનું કામ કોણ કરે તો એ પણ હેલ્પર કરે તો એમાં લખજો હેલ્પરમાં વોટર ધ પ્લાન્ટ્સ છોડવા આપણે પાણી પાવાનો તો ઘણા સ્ટુડન્ટ્સ ને એ વસ્તુ ગમતી હોય તો એ બોયઝ પણ કરે ગર્લ્સ પણ કરે બંનેમાં લખજો ટોક વિથ અનધર એકબીજા સાથે વાત કરવી તો એ બધા કરતા હોય ટીચર્સ માં પણ હોય બોયઝ માં પણ હોય ગર્લ્સ માં પણ હોય તો એ ત્રણેયમાં લખી શકો ક્લીન ધ પ્લેટફોર્મ પ્લેટફોર્મ જે છે એટલે રસોઈ બનાવી હોય તે પ્લેટફોર્મ પણ ક્લીન કરે તો એ હેલ્પર કરે ત્યાં લખજો હેલ્પરમાં શાઉટ એન્ડ લાફ લાઉડલી તો એ બોયઝ પણ કરતા હોય ગર્લ્સ પણ કરતા હોય તો એ તમે બંનેમાં લખી શકો છો તો આ સાથે આપણી જે બી જે છે એ પણ કમ્પ્લીટ થાય છે છેલ્લે જે છે એ સી માં તમે વિશેષ સમય દરમિયાન શું કરો છો એ 10 થી 15 નાના નાના વાક્યમાં લખવા માટે તમારે પ્રયત્ન કરવાનો છે તો એ વસ્તુ લખી નાખજો અને અહીંયા સુધીનું આપણે રાખીએ છીએ યુનિટ નંબર 3 જે છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે જેટલું મેં નોટ ડાઉન કર્યું છે એ નોટ ડાઉન કરીને અને તમને જે જાતે લખવાયું છે એ લખીને બધા જે ટેક્સ્ટ બુક ને એક્સરસાઇઝ ના ફોટોસ છે એ તમારે મને સેન્ડ કરવાના રહેશે તો એ યુનિટ નંબર 3 જે છે કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ વિડિયો જે છે એમાં યુનિટ નંબર 4 સાથે આપણે મળીએ તો યુનિટ નંબર 4 સાથે ન્યુ વિડિયો